રાજકોટના જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટના જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ કરવામાં આવ્યો। જૂનાગઢ રોડ પર કોઈ વાહનમાંથી સિક્કાઓ પડી ગયા હતા। 100 મીટર સુધીના રસ્તા પર સિક્કા રોડ પર પડ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। જોકે લોકો અકસ્માતની પરવા કર્યા વિના સિક્કા વીણવા લાગ્યા હતા। મોટી માત્રામાં સિક્કાઓ રસ્તા પર વેરાયેલા પણ જોવા મળી રહ્યા છે। આ સમગ્ર ઘટનાના હાલ એક વિડિયો પણ સામે આવ્યો છે। જોકે મોટી માત્રામાં સિક્કાઓ રસ્તા પર વેરાયેલા જોવા મળી રહ્યા છે। સિક્કા વીણવા લોકોએ રીતસર રોડ પર પરાપરી કરી હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। રસ્તા ઉપર સિક્કા પડ્યા હોવાનો હાલ એક વિડિયો પણ સામે આવી રહ્યો છે। રાજકોટના જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જૂનાગઢ રોડ પર કોઈ વાહનમાંથી સિક્કાઓ પડી ગયા હતા। 100 મીટર સુધીના રસ્તા પર સિક્કા રોડ પર પડ્યા હતા। વધુ વિગત સાથે સંવાદદાતા સંજય જોટાંગિયા જોડાયા છે। જી સંજય, હાલ રસ્તા પર સિક્કાનો વરસાદ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, શું છે વધુ વિગત? જી ઉર્વી સાહેબ, બિલકુલ, જેતપુરના જૂનાગઢ રોડ ઉપર BSTS મંદિર આવેલું છે, ત્યાં મંદિર ઉપર સિક્કાનો વરસાદ થયો હોય તેવું જોવા મળી રહ્યું હતું। અને હાલ લોકોમાં કુતૂહલ પણ જોવા મળ્યું હતું, કેમકે 100 મીટર સુધીના રસ્તા પર સિક્કાઓ રોડ ઉપર પડેલા હતા અને રાહદારીઓ ત્યાંથી અકસ્માતની પરવા કર્યા વગર રોડ ઉપર મહિલાઓ તથા રાહદારીઓ સિક્કા વીણવા માટે ત્યાં કામે લાગી ગયા હતા અને ખૂબ જ મોટી માત્રામાં સિક્કાઓ રસ્તા પર પડી ગયા હતા। કોઈ વાહનમાં સિક્કાની કોથળી અથવા બેગ તૂટી ગઈ હોય અજાણતા તેવું સંભાવના જણાય આવે છે। જી જી સંજય, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। રાજકોટના જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। 100 મીટર સુધીના રસ્તા પર સિક્કા રોડ પર પડ્યા હતા। લોકો અકસ્માતની પરવા કર્યા વિના સિક્કા વીણવા લાગ્યા હતા।